ચંદ્રયાન ત્રણ ચંદ્ર પર ઉતરણની સફળતા તરફ વધુ એક પગલું માંડી ચૂક્યું છે પૃથ્વીને અલવિદા કહી અને ચંદ્રમા તરફ ચંદ્રયાન રવાના થયું છે ચંદ્રયાન પોતાના નિયત કાર્યક્રમ મુજબ આગળ વધી રહ્યું છે ચંદ્ર પર લેન્ડિંગ કરવાની સાથે જ અવકાશ ક્ષેત્રે બે સફળતાઓ ભારતના નામ સાથે જોડાઈ જશે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવેલું ચંદ્રયાન ત્રણ પોતાના આગામી ખૂબ મહત્વના પડાવ તરફ આગળ વધી ચૂક્યું છે ચંદ્રયાન ત્રણ પૃથ્વીની ચારે તરફની પરિક્રમા પૂર્ણ કરી લીધી છે અંતરેયાન ચંદ્ર સુધીની ત્રણ લાખ એસી હજાર કિલોમીટરની યાત્રા માટે રવાના થઈ ચૂક્યું છે ચંદ્રયાન ત્રણે સોમવાર અને મંગળવાર દરમિયાન મોડી રાત્રે બાર વાગ્યાથી સાડા બાર વાગ્યાની વચ્ચે ટ્રાન્સલુનર કક્ષામાં સફળતાપૂર્વક પ્રસ્થાપિત થવાની સાથે એક મોટી સફળતા મેળવી લીધી છે હવે આગામી પડાવ એટલે કે લ્યુનર ઓર્બિટ એન્સર્સન માટે પાંચ ઓગસ્ટનો દિવસ નિર્ધારિત કરવામાં આવ્યો છે ઇસરોએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે એસ્ટ્રેકમાં એક સફળ પેરીગી ફાયરિંગ કરવામાં આવ્યું ઇસરોએ અંતરિક્ષ યાનને ટ્રાન્સલુનર કક્ષામાં સ્થાપિત કર્યું છે ઇસરોએ ચંદ્રમાની એક તસવીર પોસ્ટ કરીને લખ્યું કે આગળનો પડાવ ચંદ્રમા પાંચ ઓગસ્ટના રોજ ચંદ્રયાન ત્રણ ચંદ્રની કક્ષામાં પહોંચવાની અને ત્રેવીસ ઓગસ્ટે ચંદ્રમા પર લેન્ડ કરવાની ઇસરોએ જાણકારી આપી છે આ સાથે ચંદ્રયાન પોતાના નિયત કાર્યક્રમ પ્રમાણે જ આગળ વધી રહ્યું હોવાની પણ જાણકારી આપી ચૌદ જુલાઈના રોજ ચંદ્રયાન ત્રણને લોન્ચ કરવામાં આવ્યું હતું સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે લગભગ ચાલીસ દિવસ બાદ ચંદ્રયાન ત્રણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે સોફ્ટ લેન્ડિંગ કરશે ચંદ્રયાન ચંદ્રમા પર પ્રવેશ કરવાની સાથે દેશના નામ સાથે બે મોટી સફળતા જોડાઈ જશે ચંદ્રની સપાટી પર ઉતરણ કરનારું ભારત ચોથો દેશ હશે તેમજ સાઉથ પોલ પાસે સોફ્ટ લેન્ડિંગ કરનારું ભારત પહેલો દેશ બની જશે બ્યુરો રિપોર્ટ જી